મહેસાણા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓમાંથી ચારસોથી વધુ ક્ષત્રિય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજની સ્થિતિ જાણવા ચિંતન શિબિર યોજવામાં આવી જેમાં સમાજની રાજકીય સામાજિક શૈક્ષણિકની સાથે સત્રિય સમાજ માટે અતિ મહત્વની સાંસ્કૃતિક બાબતોની ક્ષત્રિય ચિંતન શિબિરમાં ચર્ચા કરવામાં આવી હતી ત્યારે ઉત્તર ગુજરાતમાંથી પધારેલા ક્ષત્રિય અગ્રણીઓએ સમાજના વિકાસ અને ઉત્થાન માટેની વિવિધ બાબતોની ચર્ચા પણ ચિંતન શિબિરમાં કરી આ સાથે જ ક્ષત્રિય સમાજનું રાજકીય ભવિષ્ય ઉપર ક્ષત્રિય અગ્રણીઓ વિશેષ ભાર મૂક્યો અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સમાજને યોગ્ય ન્યાય મળે એ માટે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો આજરોજ કનરા છાત્રાલય બેચરાજી ખાતે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાંથી ક્ષત્રિય સમાજના અગ્રણી આગેવાનોની ચિંતન શિબિર યોજવામાં આવી હતી અને આ શિબિરની અંદર ચારસો જેટલા અગ્રણી આગેવાનો ઉપસ્થિત હતા અને શિબિરની અંદર સમાજની સામાજિક આર્થિક શૈક્ષણિક અને રાજકીય સ્થિતિ વિશે ચિંતન અને મનોમંથન કરવામાં આવ્યું બધા જિલ્લામાંથી બનાસકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર આજુબાજુના અમદાવાદ બધા જિલ્લાઓમાંથી કારણ કે અમે આ ચિંતન શિબિર હતી આજે કોઈ સંમેલન કે સભા નહોતી એટલે વન ટુ વન ચિંતન કરવા માટે ભેગા થયા હતા અને એમાં ચારસોથી વધારે અગ્રણી આગેવાનો અહીંયા ઉપસ્થિત હતા જો ચૂંટણી તો આવવાની ને જવાની પણ આ તો સળંગ ચાલતી એક પ્રક્રિયા છે કે ભાઈ સમાજની સામાજિક શૈક્ષણિક આર્થિક આ બધી પ્રગતિ કેટલી થઈ છે અને રાજકીય તો હોય જ કારણ કે રાજકારણથી કોઈ સમાજ એ અલિપ્ત રહી જ ના શકે એટલે આજે એ પણ ચિંતન કરવામાં આવ્યું કે આગામી વિધાનસભા બે હજાર બાવીસની જે ચૂંટણી આવે એમાં સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે ક્ષત્રિય સમાજની જ્યાં વસ્તી હોય ત્યાં યોગ્ય પ્રતિનિધિત્વ મળે એના માટે અમે ટૂંક સમયમાં ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓનું એક મોટું મહાસંમેલન જે અતિભવ્ય હશે અને જેમાં એક લાખ કરતાં વધુ ક્ષત્રિયો ઉપસ્થિત રહેશે એનું ટૂંક સમયમાં આયોજન કરવાના છીએ અને દરેક વાઇઝ પ્રવાસ કરવાના છે